વડોદરા પાલિકાની વોટર વર્ક સમિતિની બેઠક યોજાય, પણ નવાઈની વાત તો એ છે કે અધ્યક્ષને ખબર જ નથી કે ક્યાં પાણીની સમસ્યા છે અને ક્યાં કેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. અધ્યક્ષ સાહેબ સામે સવાલ કરે છે કે તમે જાણતા હો તો મને કહેજો, તો આ વાત ઉપરથી સાબિત થાય છે કે અધ્યક્ષ ખાલી એસી ચેમ્બરમાં જ બેસે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વડોદરા મહાનગરપાલિકામાં આવેલ વોટર વર્કર્સ કમિટીની એક બેઠક મળી, જેમાં શહેરમાં પાણીના પ્રશ્નને લઈને ચર્ચાઓ કરવામાં આવી. કેટલા વિસ્તારોમાં પાણી નથી મળતું, તો ક્યાંક મળે છે તો અસહ્ય ગંદુ આવે છે, આ બાબતને લઈ વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી. અને અધ્યક્ષને પાણીની સમસ્યા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સવાલોના ગોળ ગોળ જવાબ આપ્યા અને વાતને નકારી કાઢી. વોટર વર્કર્સ કમિટીની બેઠકમાં અધ્યક્ષ મહાવીરસિંહ પુરોહિતે જણાવ્યું કે ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારની નગરી માટેની જવાબદારી અમારી છે. સાથે જ તેઓને નમૂના ફેલ અંગે પૂછતા તેઓએ જવાબને ફંગોળીને કહ્યું કે તમારા ધ્યાનમાં આવે તો મને કહેજો, તેવું કહી સવાલને ટાળ્યો. અને વધુમાં તેમણે શું કહ્યું તે પણ સાંભળી લઈએ. આજ રોજ વોર્ડ નંબર 19માં જે દક્ષિણ વિસ્તાર આવે છે, મકરપુરા ખાતે હવેલી રેસિડેન્સીથી રત્નમ પામ લિફ્ટની સોસાયટી સુધી 300 મિલીમીટર ડાયામીટર વ્યાસની 250 મીટર લંબાઈની જે નળીકાઓ હતી એનું કામ હતું. એ બાજુ ઘણી બધી વસાહત છે, સોસાયટી છે, જેની અંદર ઘણા ટાઈમથી પાણીનો નેટવર્ક નહોતો. આ કામગીરી કરવાથી ત્યાં રહેવાસીઓને પાણીની સુવિધા મળશે અને એ કામ આજે સમિતિ દ્વારા પાસ કરવામાં આવ્યું છે. બેઠકની અંદર પાણીના મુદ્દે કોઈ કમ્પ્લેન્સ કે એવી કંઈ આવ્યું ના, એવું કોઈ નથી. રૂટિન પ્રક્રિયા હતી. આજે ખાસ આ સમિતિની આ બેઠક જે હતી આ કામની બાબતે હતી. અને સાથે સાથે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે ઝોન વિવિધ ઝોનો જે છે પૂરતા પ્રમાણમાં પાણી મળે, ચોખ્ખું મળે એવી પણ સૂચનાઓ અધિકારીને આપી. વોર્ડ નંબર 16ની અંદર પાણીની એક સમસ્યા મુદ્દો સભામાં પણ ચાલી રહ્યો છે, એ માટે કંઈ ચર્ચા. વોર્ડ નંબર 16ની જે વિષય જે છે એ વિષય પૂર્ણતાની આરે છે, ત્યાં કામ મંજૂર થઈ ગયું છે, ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે એવી માહિતી છે. આ 19ની લાઈન રાખવાનું કામ ક્યાંથી શરૂ થશે? હે, બસ ચોમાસાનું જે કંઈ ધારા જે ચોમાસો દરમિયાન આપણે જે ખોદકામ કરવાનું જે પાબંદી હોય છે એ જેમ જ સમય પૂરું થશે તાત્કાલિક દિવાળી પહેલાં એ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ચોમાસાને લઈને ચોખ્ખું પાણી તો મળતું નથી, મોટી સંખ્યામાં ચેપી રોગ દવાખાનામાં સંખ્યા વધી ગઈ, માનો છો કે આના કારણે જ વધી? કારણ કે ડૉક્ટર તો કહે છે કે પાણીને લઈને આ સમસ્યાઓ હોય છે, તમારું શું માનવું? પાણી વડોદરા મહાનગર દ્વારા જે કંઈ ટ્રીટમેન્ટ કરીને પાણી આપવાનું હોય છે પાણી આપવામાં આવે છે, ચોખ્ખું પાણી આપીએ છીએ અને એ બાબતે પણ ડિપાર્ટમેન્ટમાં ધ્યાન દે છે. પાણીના સેમ્પલો લેવાય છે? આમાં બિલકુલ સેમ્પલ લેવાય છે. જ્યાં ક્યાંય નાગરિકોની રજૂઆત હોય છે, જ્યારે કોઈ પણ વિસ્તારમાં કે વોર્ડમાં કોઈ ઘરની અંદર પાણી કોન્ટ્રીબ્યુશન પાણીવાળો આવતો હોય, વિવિધ પ્રકારનો કોઈ ડોઢું પાણી આવતો હોય, નાગરિકો સ્થાનિક કાઉન્સિલરોને કે વ્યવસ્થામાં જ્યાં પણ કોર્પોરેશનના અધિકારીઓમાં ઓનલાઈન રજૂઆત કરતા હોય છે ત્યારે અમે જે તે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમને રજૂઆત કરીએ છીએ. ત્યાં તો સેમ્પલ લેવાની આવશ્યકતા હોય ત્યારે સેમ્પલ લેવાઈએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ પાણી એ જીવનની બહુ જરૂરિયાત છે અને વિશેષ એક ભૂમિકા રહે છે. ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારી નગરી ને એ નૈતિક જવાબદારી આપણી છે. એ પૂર્ણ રૂપે આપણે એવું કઈ ધ્યાનમાં આવ્યો તો મારો ધ્યાન દોરજો. અત્યાર સુધી કેટલા સેમ્પલો લેવાયા, કેટલી જગ્યાએ ખ્યાલ કરો, એ તમારા ડિપાર્ટમેન્ટમાં રેકોર્ડ ઉપર જોવું પડશે. તમને માહિતી નહીં આપતા? જરૂર હોય ત્યારે આપતા હોઈએ છીએ, એ માહિતી હાલ પૂરતી મારી પાસે નથી એટલે કોઈ આપું છું યોગ્ય. વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા વર્ષથી પાણીની સમસ્યા છે, દૂષિત ગંદુ પાણીની સમસ્યા છે, હજુ સુધી નિરાકરણ નથી આવ્યું. અધિકારીઓનો વોર્ડ 13ના કાઉન્સિલર દ્વારા ધ્યાન દોરવામાં આવેલો, તો અધિકારીને ધ્યાન દોર્યો છે. શહેરના નાગરિકોને યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે અને ચોખ્ખું મળે તેના માટે લાખો રૂપિયા કોર્પોરેશન ખર્ચ કરતું હોય છે, ત્યારે પ્રજાના નાણાંનો સદુપયોગ કરવો પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની જવાબદારી છે. ત્યારે શહેરમાં પાણીની સમસ્યાને લઈ વોટર વર્કર સમિતિમાં વિવિધ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે, ત્યારે સમિતિના અધ્યક્ષને યોગ્ય માહિતી ન હોય તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવશે?
કેટલા સેમ્પલો લીધા અને ક્યાં સમસ્યા છે તે બાબતની જ ખબર નથી, ત્યારે પ્રજાના પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.